સ્વામિનારાયણ ભગવાનની જય, નર નારાયણ ભગવાનની જય. મોક્ષ પૂરી સાત છે અયોધ્યા દીજે, તેવી અનંત ગણો મહિમા છપૈયા પૂરનો તે હ. પૂર્વના પુણ્ય હોય ઘણા તો મળે છપૈયા ધામા, જન્મ મરણ ના દુઃખ તે તો ટળી જાય તમામા, જન્મ મરણ ના દુઃખ તે તો ટળી જાય તમામા. આજના પ્રસંગમાં સરસ મજાની 21મા વચનામૃતમાં શ્રીજી મહારાજ કહ્યું છે, હાલતા ચાલતા ખાતા પીતા સર્વ ક્રિયાને વિશે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ ભગવાનના ભક્તને કરવો. તો વૃત્તિ રહેશે કેમ? શાંતિનું મૂળ શું? નારદજી 17 પુરાણ લખ્યા, શાંતિ નથી, આશ્રમમાં બેઠા છે. નારદ મુનિ આવ્યા, કેમ કેમ આજે ઉદાસ દેખાવ છો? આટલા બધા શાસ્ત્રો લખ્યા, કેટલી મહેનત કરી. તારે વ્યાસજી કહ્યું, 17 પુરાણ લખ્યા છે પણ અંતરમાં શાંતિ થતી નથી. શાસ્ત્રો તો લખ્યા છે, નારદજી કહે છે તમે મારા મિત્ર છો, મિત્રનું દુઃખ દૂર કરવું એ મિત્રની ફરજ છે. શાસ્ત્ર લખ્યા, એમાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિની વાત લખી, પણ ભગવાનના લીલા ચરિત્ર તમે નથી લખ્યા. ભક્તોના આખ્યાન, ભક્તો કેવા હતા એ તમે લખ્યું નથી. માટે એવી એવા શાસ્ત્ર લખો, એવા શાસ્ત્ર લખો કે જેથી કરીને અંતરમાં શાંતિ થાય. લીલા ચરિત્ર ભગવાનના લખો, એટલે શ્રીમદ ભાગવત પુરાણની રચના કરી. 10મા સ્કંદ ભગવાનની લીલા ચરિત્રથી ભરપૂર લખ્યો. ગોપીઓની કેવું જીવન હતું, ભગવાનમાં કેટલો પ્રેમ હતો અગાધ, એનું વર્ણન લખ્યું. ત્યારે વ્યાસજીને શાંતિ થઈ છે. એ જ પ્રશ્ન મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પૂછ્યો છે કે પ્રભુ શાંતિનો ઉપાય શું? શ્રીજી મહારાજે કહ્યું, અમે છપૈયામાં જન્મ લીધો, બાળ લીલા કરીને કાલિદત્તનો નાશ કર્યો, ઘણી બધી લીલાઓ કરી, પછી ભાભીની સાથે પણ ઘણી લીલા કરી છે, પછી બધું પોતાનું બાલપણાનું જે કંઈ લીલા કરી છે એ સંભળાવી. વળીએ પાછું મુક્તાન સામ પૂછ્યું, મહારાજ મેં પૂછ્યું તમે ન કહ્યું, તમે તો લીલા લીલા કીધી, તો શાંતિનો ઉપાય શું? ત્યારે મહારાજે વન લીલા કીધી, વનમાં ગયા, મૈયારાણી મળ્યા, મિત્રરથ રાજાનો મોક્ષ કર્યો, અનેકને મોક્ષનો માર્ગ સમજાવ્યો, પછી લોજમાં આવ્યા, બધી લીલા કીધી, ચૂપ થઈ ગયા. મુક્તાન સ્વામી કે મહારાજ પણ હું પૂછું છું કે મોક્ષ શાંતિનું સાધન શું? તમે લીલા જ કહો છો. ત્યારે ગોપાળાન સ્વામી કહ્યું કે સ્વામી સમજી જાઓ, શ્રીજી મહારાજે મોક્ષનો અને શાંતિનો ઉપાય જ બતાવ્યો છે. બાળલીલા અમે છપૈયામાં કરી, કૃષ્ણ લીલા અમે વૃંદાવન અને ગોકુળમાં કરી, હજી સમજ્યા નહીં, લીલા ચરિત્ર ગાવાથી જ શાંતિ થશે.
એ જ વૃત્તિ ભગવાનમાં રાખવાનો ઉપાય છે. ત્યાં મુક્તાન સ્વામી હાથ જોડ્યા, મહારાજ હું સમજ્યો નહીં. એટલે હાલતા ચાલતા ખાતા પીતા સર્વ ક્રિયાને વિશે મનની વૃત્તિ રાખવી, ચાલતા જતા હોઈએ ત્યારે એમ સંકલ્પ કરો મારી સાથે ભગવાન ચાલે છે, જમીએ ત્યારે મારી બાજુમાં ભગવાન બેઠા છે ને, હું જમું છું એને જમાડું છું, રસોઈ બનાવીએ ત્યારે પણ ભગવાનને સાથે રાખવા, કે મૂર્તિને કેડમાં રાખીને રાખવાનું નથી, અંતરથી ધારવાનું છે. અને આજના પ્રસંગમાં શાંતિનો ઉપાય અને સતત ભગવાનનું ચિંતન કરનારા દેવળિયાના કેશાબાની તમારી પાસે કથા કહેવામાં આવશે. કેશાબાની ભક્તિ હાલતા ચાલતા ખાતા પીતા ભગવાનનું જ સ્મરણ કરે છે. દીકરાનું નામ છે ઝાલમસિંહ. વર્ષો થયા ભગવાન દેવળિયામાં એકે વખત પધાર્યા નથી. વિચાર થાય કે ઘણા દિવસો થયા ભગવાન આપણા દેવળિયામાં પધાર્યા નથી. આવે ભોજન જમાડું, બાજુમાં બેસું, જેમ સબરીબાઈ વાટ જોતા હતા એવી જ રીતે આજે કેશાબા વાટ જુએ છે. વર્ષોથી જુએ છે, એક દિવસ નહીં, તો બે પાંચ વર્ષ જુઓ વાટ અને ભક્તિ કરો ને પછી કહેશે ભગવાન દેખાતા નથી, છોડી દો. છોડવાનું ન હોય, અનેક જન્મ સંસ્રી દ્રસ તતો યાતિ પરામગત એમ, એ તો અનેક જન્મની કમાણી ભેગી થાય ત્યારે ભગવાનનો અંતરમાં થોડીક ઝાંખી થાય. રમકડું નથી કે બહારથી લઈ આવ્યા ને લ્યો તમે લીધું તે જોઈ લીધું. પૈસા કમાવા માટે કેટલી મહેનત કરે છે, તાઢ તડકો દિવસ રાત કાંઈ ન જુએ ત્યારે આ સામાન્ય પૈસો મળે છે. તો પરમાત્માને મેળવવા માટે તો કેટલી બધી એના માટે સાધના અને યોગ અને ધ્યાનપૂર્વક મક્કમતાપૂર્વક એનું સ્મરણ હોવું જોઈએ. એમને એમ આમને એમ ન થાય કશું. અને કેશાબા વાટ જુએ, વાટ જોઈને ઉભી ક્યાર રે રંગીલા વાલા, વાટ જોઈને ઉભી ક્યાર રે, વાટ જોઈને ઉભી ક્યાર રે બજારો વાલા, વાટ જોઈને ઉભી ક્યાર રે શંકાતજી મે સંસાર ને પધારો નાસ, વાટ જોઈને ઉભી ક્યાર ને ઓ શંકાતજી મે સંસાર ને પધારો નાસ, વાટ જોઈને ઉભી ક્યાર ને મંદિર અમારે રંગ રંગ માણીએ, મંદિર અમારે આણીએ પધારો નાથ, વાટ જોઈને ઉભી ક્યાર ને, વાટ જોઈને ઉભી ક્યાર ને પધારો નાથ, વાટ જોઈને ઉભી ક્યાર ને તમને વધાવો મોતીડે કરી, તમને વધાવો મોતીડે કરી, પ્યારા રાખી સહૈયા પરે પધારો નાથ, વાટ જોઈને ઉભી ક્યાર રે, વાટ જોઈને ઉભી ક્યાર રે પધારો નાથ, વાટ જોઈને ઉભી ક્યાર રે માથા સાટે વરી છુરાજ ને, માથા સાટે વરી છુરાજ ને, પધારો નાથ, વાટ જોઈને ઉભી ક્યાર રે, વાટ જોઈને ઉભી ક્યાર રે પધારો નાથ, વાટ જોઈને ઉભી ક્યાર રે ચિતડું મોયો તમારી ચાલમાં, ચિતડું મોયો તમારી ચાલમાં, ઉતર લખ્યા છો મારા બાલ
ઘરમાં પધારો નાથ, વાટ જોઈને ઉભી ક્યાર, વાટ જોઈને ઉભી ક્યારની પધારો નાથ, વાટ જોઈને ઉભી ક્યારની. ચેલ છબીલા કુંવર નંદના, ચેલ છબીલા કુંવર નંદના, વાલા રશીલા બ્રહ્માનંદના પધારો નાથ, વાટ જોઈને ઉભી ક્યારની, વાટ જોઈને ઉભી ક્યારની પધારો નાથ, વાટ જોઈને ઉભી ક્યારની. કેટલા વર્ષોથી વાટ જુએ છે ભગવાનને. વિચાર આવ્યો મારા કે શાબા મને બહુ યાદ કરે છે, અને સંતો ભક્તોની સાથે માણકી ઘોડી ઉપર ચડીને આવ્યા છે. જેવા આવ્યા ખબર પડી શ્રીજી મહારાજ આવ્યા છે, ઝાંપે ગયા. મારે આજ પ્રીતમ ઘેર આવશે, અતિ આનંદમાં છે, આજ આનંદ મારા અંગમાં ભાવ વિભોર છે, ભગવાનના વારણા લીધા છે. પૂજન કરી દરબારમાં પધરાવ્યા, દરબાર છે રાજાનો, બજાના ભોજન ભાવતા જમાડ્યા. શ્રીજી મહારાજે કહ્યું, સંતો ભક્તો સાથે આવ્યા છો, ઘોડી સાબદા કરી લો, તૈયાર કરો ઘોડી, આપણે જવું છે જેતલપુર. હે મહારાજ, જેતલપુર જવું છે? આજની રાત રોકાઈ જાઓ ને, કાલે જાજો. કેશાબા, અમને જરૂરી કામ છે, અમે રોકાઈ નહીં શકીએ. મહારાજ, એક રાત રોકાઈ જાઓ, કથા વાર્તાના યોગ આપો. વર્ષોની તરસ હતી એ આજે મારે છીપાઈ છે, હજી પેટ ભરીને તમારા દર્શન અને ભોજન મને જમાડવા છે. મહારાજ, એકના બે ન થાય, ના જલ્દી કરો, અમારે જેતલપુર જવું છે. સભામાં બેઠા છે શ્રીજી મહારાજ, દીકરાને બોલાવ્યો, કે સભાએ જાલમસિંહ આવ્યા. જાલમસિંહ કે હા, આજે મહારાજને જવા નથી દેવાના, તો શું કરશું માં? એમ કરો, મારો દરબાર છે ને ઓરડો, એ ખાલી છે, ખબર ન પડે ને માણકી ઘોડી ને, ખાલી આપણા દરબારમાં રૂમ છે ને મોટો ઓરડો, એમાં માણકી ઘોડીને બાંધી આવીએ, અને કહેવાનું નહીં મહારાજને કે અમે છુપાડી છે, સંતાડી છે, એમ ન કહેજો. દીકરો કયા ગ્રહ હતા? દીકરો કે ભલે બા, કથા ચાલુ છે આ બાજુ. ખીલો ઉખડ્યો અને એમને ખીલા સોતી માણકી ઘોડી કેસાબાના દરબારમાં જે ઓરડો હતો એમાં એને મૂકી આવ્યા. થોડુંક નીણ નાખ્યું રંજકો, એટલે ખાય છે, ઊભી છે. શ્રીજી મહારાજ કે હવે જલ્દી કરો, જેતલપુર જવું છે. નાજા જોગીયા, નાજા ભગત બોલે, હા જાઉં, ઘોડી તૈયાર કરો. ભલે મહારાજ. નાજા ભક્ત આવ્યા, જ્યાં જુએ તો જ્યાં બાંધી હતી ઘોડી ત્યાં છે ને. મહારાજ, ઘોડી નથી, ખીલોય નથી, ખીલો ઉખડી ગયો છે. ક્યાં ગઈ છે માણકી ઘોડી? એ ત્યાં જ હશે, જુઓ ને, ખીલો નબળો હશે તો છૂટી ગયો હશે. રાજા ભગત વળી ગયા, આજુબાજુ શોધ કરી, દરબાર મોટો છે, બાગ બગીચા છે, બધી જગ્યાએ જોયું, પણ ઓરડામાં સંતાડેલી ઘોડી કે બહાર મળે. પાછા વળીને આવ્યા, મહારાજ માણકી ઘોડી નથી દેખાતી. હે, મારી માણકી નથી દેખાતી, પણ મારી માણકી ઘોડી એવી છે, હું જરાક બોલીશ એટલે ઈ હા ભરશે, હણહણાટ કરશે. તો શ્રીજી માં સફાળા ઉભા થઈ ગયા. દરબારમાં આવ્યા ને હવે કેશવબાને એમ થયું કે શું કરશું, એ ઘોડીને તો સંતાડી છે, ભેગા જાલમસિંહ શોધવામાં ભેગા ઈએ ફરે. જાલમસિંહ, તમારો દરબાર છે, ક્યાં છે ઘોડી, જરાક શોધ તો કરો. મહારાજ, હું એ શોધ કરું છું, ના જા ભગત સાથે
પણ મળતી નથી ઘોડી. શ્રીજી માજ ઉભા થયા દરબાર ને આજુબાજુ ઉભીને કે માણકી, એ માણકી. પણ માણકી આજે બોલતી નથી. ત્યાં તો કેસાબા માણકી ઘોડી નો દરબાર હતો એના રૂમમાં બેસી ગયા. કમાડ વાસી દીધું, માણકીના આ ગલાફામાં ગરદન ઉપર વાંસા ઉપર હાથ ફેરવીને કે માણકી, કે હા આપે બે બેન પડી હો, કે હા તો તું માણકી તું તો કેટલી નસીબદાર, તો હા તો તું નસીબદાર કેવી, તારા પીઠ ઉપર ભગવાન બેસે. બા હું નસીબદાર છું ભાગ્યશાળી, તો તમે શું ઓછા ભાગ્યશાળી છો? હું શું થાળ બનાવીને ભગવાનને જમાડી શકું? તમે તો થાળ બનાવીને જમાડો, ઓહારણા લ્યો, હું બધું દેખું. એના માટે સામૈયા કરીને સામે બધાય જાઓ, ધૂન કીર્તન બોલો, હું શું બોલી શકું કઈ? તમે ઓછા ભાગ્યશાળી નથી, એ તો બધું બરોબર આપે બે બેન પડી નહીં, કે હા તો કે જો તમે સ્ત્રી અને હું એ સ્ત્રી, બેનપણી કરો તો માણકી ઘોડી જેવી બેનપણી કરજો. જો જો તમે સ્ત્રી ને હું એ સ્ત્રી, સ્ત્રીનો તો સ્ત્રી રાખે ને, કે હા હવે શ્રીજી મહારાજ બૂમ પાડે ને માણકી, એ માણકી જરા હણહણાટ ન કરજે જો મારી બેનપણી હોય તો, કે જરાય નહીં કરું, જરાય હણહણાટ નહીં કરું, અવાજ નહીં કરું. કે ભલે શ્રીજી મહારાજ પાછળ ગયા દરબારની પાછળ, માણકી એ માણકી, પણ ગા માણકી આજે શ્રીજી મહારાજ થી રોષણું લીધું છે, આજે બેન પડીના પક્ષમાં થઈ ગયા. શ્રીજી મહારાજ કે જાલમસિંહજી, કે હા આજે ઘોડી મળતી નથી, મને શંકા છે તમે ક્યાંક સંતાડી લાગે છે. મહારાજ અમે એમ માણકી ઘોડીને સંતાડીએ ખરા, પણ તમારું મોઢું કહી દે છે તમે અમારી ઘોડી સંતાડી છે, ચાલો ક્યાં છે? જાલમસિંહજી કે મહારાજ ચાલો કેશાબાને વાત કે કરી. કેશાબાઈ કે હવે તો બતાવવી જ પડશે ઘોડી. મહારાજ તો ઘોડી બતાવીએ કેશાબા કે નહીતર અમે બતાવશું નહીં. જો તમે આજની રાત અહીં રોકાઈ જઈશું એમ કહેશો તો માણકી ઘોડી બતાવશું. મહારાજ કે હવે રોકાઈ જશું, લો ને રોકાઈ જશું. એટલે કેશાબા રાજી થઈ ગયા, હાલો હાલો હું બતાવું, મારા રૂમમાં એને રાખી છે. મહારાજ સંતાડીએ તો સંતાડીએ, પણ તમે ક્યાં જાશો? તમને અમારા હૃદયમાં તમને સંતાડ્યા છે, તમને જવા નહીં દઈએ અમે હૃદયમાંથી. ભલે ને ગામ ગામત્રે માનવ શરીરે ફરશો, પણ હૃદયમાંથી અમે તમને જવા ન દઈએ, અમે સંતાડી રાખ્યા છે હૃદયાકાશમાં. શ્રીજી મારક મરક મરક મંદ હાસ્ય કર્યું છે. ભલે કેશાબા બતાવો. તો શ્રીજી મહારાજ ચાખડી પહેરી ચટક ચટક કરતા આવ્યા અને ઓરડો ખોલી દીધો. તો માણકી જોયા કરે, માણકીના ગરદન ઉપર હાથ ફેરવ્યો, માથા ઉપર હાથ, પીઠ ઉપર હાથ ફેરવીને કીધું, માણકી આજે કેટલી બૂમ પાડી તો તે જવાબ ન દીધો, આજે તું બેનપણીના પક્ષની થઈ ગઈ. એટલે માણકી હણહણાટ કરતી કીધી ડોકથી કે હા હું થઈ ગઈ છું એની, આજની રાત રોકાઈ જઈશું હો તો માણકી ઘોડી હા વારી. અને આજે હવે આનંદનો પાર નથી કેશાબાને, મારી ઈચ્છા ભગવાને પૂરી કરી. વચનામતમાં મહારાજ કે હાલતા ચાલતા ખાતા પીતા સર્વ ક્રિયાને વિશે ભગવાનના સ્વરૂપમાં મનની વૃત્તિ રાખવાનો અભ્યાસ ભગવાનને ભક્તને કરવો. આવા છે આ, એટલે લીલા ચરિત્ર સંભાળવાથી મહારાજમાં સહેજે વૃત્તિ રહે, કીર્તન ગાવાથી, કીર્તન શીખવાથી ભગવાનમાં સહેજે વૃત્તિ રહે છે. બધા સાધન બતાવ્યા આમ કરો,